ગીર સોમનાથના તુલસીશ્યામ રેન્જના RFO ફોરેસ્ટ સહિત 4 વનકર્મી સામે માર મારવાની ગીરગડાટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઉનાના વડલી ગામના 2 યુવાનોને બરાબર માર મારતા આ આરોપ સાથે બંને યુવાનોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉના ગીરગડા નજીક આવેલા ચીખલકુબા પાસેના રાવલ ડેમમાં માછલી પકડવી યુવાનોને ભારે પડી ગઈ. રાવલ ડેમમાં ઉનાના વડલી ગામના અજીત ઇસ્માઇલ સમા તેમજ જાવીર હસન સમા સહિત કુલ 5 વ્યક્તિ માછલી પકડવા ગયા હતા. બીજી તરફ તુલસીશ્યામ RFO ફોરેસ્ટ સહિત 8 કર્મચારીઓની ટીમ વોચ ગોઠવી પેટ્રોલિંગમાં હતી. તે 5 પૈકીના અજીત જાવીદ નામના બંને વ્યક્તિ ફોરેસ્ટના હાથમાં ઝડપાઈ ગયા હતા, જ્યારે બાકીના 3 ફરાર થઈ ગયા હતા. પીડિત અજીતે ગંભીર આરોપ સાથે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં RFO ફોરેસ્ટર સહિત 4 વનકર્મી સામે માર મારવાની ફરિયાદ નોંધાવતા ખરભરાટ મચ્યો છે. માછલી પકડવા ગયેલા યુવાનોને લોખંડના પાઇપ વડે બરાબરતા પૂર્વક ફોરેસ્ટરોએ માર માર્યાના પીડિતો આરોપ લગાવી રહ્યા છે. હાથ અને પગના ભાગે ફ્રેક્ચર થતા બંને યુવાનોને ઉનાની મહેતા હોસ્પિટલમાં ખસેડાયા છે. યુવાનોનો આરોપ છે કે તેઓને બેરહેમીપૂર્વક પીટ્યા બાદ 15 કલાક વાંધી રાખ્યા હતા. એટલું જ નહીં, બંને પાસે 5-5 એટલે કે 10,000 રૂપિયાનો દંડ વસૂલાયો છે. હાલ ગીરગઢડા પોલીસમાં RFO પટેલ અને ફોરેસ્ટ કર્મીઓ આસિફ જુનેજા સાથે અન્ય 2 અજાણ્યા વનકર્મીઓ વિરુદ્ધ IPC 323, 325, 504, 114 તેમજ GP એક્ટ 135 મુજબ FRI દાખલ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વન વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાવલ ડેમ પ્રતિબંધિત વિસ્તાર છે અને તેમાં ગેરકાનૂની રીતે માછીમારી કરવામાં આવી છે, જેથી બંને યુવાનોને ઝડપી પૂછપરછ કરી દંડ વસૂલાયા બાદ તેઓને મુક્ત કર્યા હતા. જોકે વન વિભાગ તેમના બચવામાં કહ્યું છે કે ફરિયાદીને માર મારવામાં આવ્યો નથી. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. વડલી ગામનો બનાવ છે. અમે ગામ રહેવાસી વડલી છે અને શીખલકુબા ડેમ છે, ત્યાંથી અમે મચ્છી આવડા લોકો પકડીને આવતા હતા. તેને આવી રીતે માર્યા છે, આવો એનો મારવાનો અધિકાર શું છે? જે RFO સાહેબ, રેન્જર સાહેબ છે, પટેલ છે, એને માર્યા છે, એનો મારવાનો અધિકાર અમે એ જાણવા માંગીએ છીએ કે એનો અધિકાર શું છે મારવા? બે જણાને માર્યા છે ને, આવા માર મારવાથી એને શું એનો ઓલું થયો? ફ્રેક્ચર કરી નાખ્યા, ચાલી ચાલી પાઇપો વાહામાં માર્યા, બોલા હાથળમાં માર્યા. હવે તમારું ગામ લોકોને શું માનશો? ગામ તો અમારું એક જ છે કે અમે એને કેસ અમારે કરવાનું છે, જે કાર્યવાહી થાય અમે કરશું. પહેલાં એને કીધું હતું કે અમને આનો દવાખાનાનો ખર્ચો દે, એણે અમને દીધો નથી. એ કે તમારથી જે થાય એ કરી લો, અમારે કાંઈ નથી દેવું. આ દંડ 10,000 રૂપિયા લીધો છે. ને જંગલમાં એ આ લોકોને એ કહે છે પણ એને માર્યા છે, એવા માર માર્યા છે. હા, હકવતા ગયા ને મારતા ગયા, 3 કિલોમીટર હકવી હકવીને એને મારતા ગયા છે. એ રીતે નથી મારતા. ગીર સોમનાથ પોલીસ કંટ્રોલ રૂમ કંટ્રોલ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તુલસીભાઈ રાજુભાઈ, બકલ નંબર 807. તુલસીભાઈ, વાત કરવામાં આવે તો ગીરગઢડામાં શું ગુનો દાખલ થયો છે, કોણ છે આરોપી, કોણ છે ફરિયાદી, આખી બનાવની હકીકત? ગીરગઢડા પોસ્ટે ખાતે ગુરો નંબર 1 38/19 ના ફરિયાદી છે અજીતભાઈ ઇસ્માઇલભાઈ સમા, જાતે મુસ્લિમ, રે ગીરગઢડા, ગામ વડલી. તેઓ તારીખ 20/7/19 રોજ કોઈ પણ સમયે રાવળ ડેમ ખાતે મચ્છીમારી કરવા ગયેલા હતા. તે દરમિયાન ત્યાં ફરજ પર બજાવતા ફોરેસ્ટ વિભાગના કર્મચારી શ્રી પટેલ સાહેબ તથા અન્ય સરકારી કર્મચારી શ્રીઓએ તેમને પકડી અને માર મારેલ છે, તેમજ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને ગૂંધી રાખેલ છે અને માર પણ મારેલ છે, તેમજ સાહેબોને પણ ઈજા પહોંચાડેલ છે. જે મુજબનો ગુનો ગીરગઢડા પોસ્ટે દાખલ થયેલ છે અને આગળની તપાસ ચાલુ છે.